નમસ્કાર દર્શક મિત્રો, હું મિથુન. ઝી 24 કલાક પર ગામડું જાગે છે કાર્યક્રમ સાથે સૌથી પહેલા ગામે ગામ ઝી 24 કલાક જોતા તમામ દર્શકોનો આભાર. તમારા કાર્યક્રમમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અમારા કાર્યક્રમમાં ગામડાની સમસ્યાથી લઈ તેની ખાસિયતોની પણ વાત કરીએ છીએ, સાથે જ તમારી સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ. આજના કાર્યક્રમમાં આપણે ગુજરાતના એવા ખેડૂતોની વાત કરીશું જે ઓછા વરસાદ અને વધુ પડતા વરસાદમાં પણ પરેશાન થયા છે. પોતાના મહામૂલા પાકનો નાશ થતા ખેડૂતોએ પોતાની નજરોથી જ જોયો છે. મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોમાં પડેલા ભારે વરસાદ બાદ સ્થાનિક જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઈ, પરંતુ તે દરમિયાન ખોલી નખાયેલા ડેમના દરવાજાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો. મોટાભાગના ખેડૂતોની જમીનમાં વાવેલા પાકનું ધોવાણ થઈ ગયું છે. ખેડૂતો જાય તો ક્યાં જાય, ગત વર્ષે નહિવત વરસાદના કારણે પાક લેવાયો નહીં અને આ વર્ષે પાક તો લેવાયો પણ ડેમના છોડાયેલા પાણીએ ખેડૂતોની જમીનનું ધોવાણ કરી નાખ્યું. ડેમના કમાન્ડ વિસ્તારમાં આવતા કોયલી સહિતના અન્ય ગામોના ખેડૂતોની જાણે કે માઠી બેઠી છે. કુદરતે મહેર વરસાવી અને આ સાથે ખેડૂતોના મનમાં સારા વાવેતરની આશા પણ જગાવી, પરંતુ ડેમના દરવાજા ખોલી નાખતા તમામ પાણી 200 વીઘા જમીન પર ફરી વળ્યું. બસ ખેડૂતોને હવે તો માથે હાથ દે રોયા સિવાય કોઈ આરો જ બચ્યો નથી. ખેડૂતો પરિસ્થિતિ માટે માત્ર ને માત્ર સ્થાનિક તંત્ર પર જ બેદરકારીનો આરો મૂકી રહ્યા છે. ડેમનો કે કુદરતનો કોઈનો કઈ વાંક નથી. વરસાદ ખાલી 2 કલાક જ વહેલો છે. વરસાદ ખાલી એવો કોઈ ફાડી નાખવા પડ્યો નથી, બરોબર છે. સુરત નવસારીની બનાસકાંઠામાં વરસાદ પડ્યો પડ્યો નથી. ડેમના જે અહીંના સ્થાનિક અધિકારી એની બેદરકારીના હિસાબે આ જે કાંઈ ધોવાણ થયું એના હિસાબે જ આ ધોવાણ થયું છે. કેમ કે ડેમ કાંઠા જેથી પાણી ચડવા માંડ્યું હતું, ઉપલી નદીના દરવાજા ખોલી નાખ્યા હતા. ડેમનું પાણી ખાંડ પર સીમાડો ટપી ગયું હતું, ગુંડાનું પાણી આવી ગયું હતું, છતાં એના દરવાજા ખોલ્યા હતા. 1000 એકર જમીન ધોવાણ થયેલી છે. આજે અમે ખેડૂત ભાઈઓ બાવા કયો તો બાવા બની ગયા છીએ. અમારા પાક નિષ્ફળ ગયા. અમને સરકારે પોરે વળતર આપી, 5-6 હજાર રૂપિયા વળતર આપી અને એમાંય કાંઈ નહીં. તો આજે અમારું કહેવાનું એવું છે ખેડૂત ભાઈઓનું કે આ જમીન સરકાર સંભાળી લે અને જે ડેમની વળતર ચૂકી એ અમને વળતર ચૂકવી દે. તો અમારે આ પક્ષણ અમારા માલ ઢોર માણસો કઈ રીતે ન બાવા. આ ડેમ ખોલવામાં આવ્યો તો 18 દરવાજા ખોલ્યા હતા. 18 દરવાજા ખોલવાથી અમારી આશરે 2000 વીઘા જમીન ધોવાણ થઈ ગઈ. જે સરકાર ગમે એટલું વળતર દે તો એ જમીન અમારી પાસે આવે થાય એમ જ નથી. 10 વારે એ જમીન સુધરે એમ નથી. કારણ કે બધી વસ્તુ જે જૂની ઓરિજિનલ કાપ હતો એ બધો વિયોગ્યો છે. આજે એમાં એક છોડ હોય 5 વર્ષ લગી થાય એમ નથી. એટલે આમ ગમે તઈ અમારો ડેમ આવી રીતે થાય છે ને 1000 વીઘા જમીન ધોવાય છે. વર્ષો વર્ષ આ ત્રીજી વખત થયું છે. હાલમાં ખેતરમાંથી કાળી માટી તેમજ કાંપવાળી માટી નીકળી ગઈ હોવાથી લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ ખેતરોમાં ફરી પાછી પાકની આ વર્ષે ઉપજ થઈ શકે તેવું રહ્યું નથી અને ખેડૂતોને પાક લઈ શકાય તેવી હાલમાં દેખાતું પણ નથી. અને આ વર્ષે વરસાદ સારો થયો છે, પરંતુ ખેતરો પાણીમાં ધોવાઈ ગયા હોવાને કારણે ખેડૂતો આ વર્ષે પણ ગત વર્ષે જેમ પાક ન લઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કરીને ખેડૂતો ઉપર દર વર્ષે આવતી આ કુદરતી આફતનું સરકાર દ્વારા નિવારણ લઈ આવવામાં આવે અથવા તો ખેડૂતોની જમીન સંપાદન કરી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ગયા વરામાં દુષ્કાળ હતો, દુષ્કાળમાંથી માન નવરી ના થયા તો આમાં છે ને અમારા માથે આવી આફત આવી, અમારે જવાનું ક્યાં કરે. હવે અમારે અમારે નીચે ધરતી છે ને ઉપર આપ છે, બરાબર. અમારા માટે કોઈ નગવાનું આશરો નહીં. ઓપોઝિશન ન થાય એના માટે સરકારે ઘણું બધું વિચારવાનું છે. અત્યારે વરસાદ થવાથી લાભ થયો છે, સામે ભયંકર નુકસાની થઈ છે, બરાબર. હવે આના માટે નદીના પ્રોટેક્શન દિવાલો બનાવવી પડે. જે સરકારે ખર્ચા કરવા એ સરકારે ખર્ચા કરવા જોઈએ. આવું બધું સરકારે વિચારણ કરવું જોઈએ. આમાં 200 મારા જ ગામના 200 ખાતેદારો છે ને અત્યારે બિલકુલ માથે ઓઢીને રોવે છે. એક પણ ખેતરની અંદર જવાયું નથી.
જો વરસાદ ન હોય તો ખેડૂતો પાક લઈ શકતા નથી, અને જો વરસાદ હોય તો તેઓની જમીન અને પાક ડેમમાંથી પાણી છોડવામાં આવે એટલે ધોવાઈ જાય છે. આવા સંજોગોની વચ્ચે ખેડૂતોને કેવી રીતે જીવવું અને પોતાનું ગુજરાન ચલાવવું તે સૌથી મોટો પ્રશ્ન છે. હાલ તો સરકાર ખેડૂતોની તેમની નુકસાનીનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી જ અપેક્ષા રખાઈ રહી છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી.